આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. સુરતના પટેલનગર પાસે આવેલા એક કાપડ મિલમાં ભીષણ આગ લાગી. આગને પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો. સુરત ખાતે આગના બનાવો વધી રહ્યા હોય તેમ સુરતના પટેલનગર ખાતે આવેલા લબ્ધી પ્રિન્ટર નામના કાપડના મિલમાં આગની ઘટના બની હતી. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાપડના તાકાને લઈ આગ વધુ ને વધુ વિકરાળ બની જતાં ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો હતો. આગને પગલે સુરતની તમામ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. મિલમાંથી કેમિકલ નીકળતા ફાયર ઓફિસરો દાઝી હોવાનો બનાવ બન્યો હતો અને બે ફાયરના અધિકારીઓ દાઝી જતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. મિલમાં કામ કરતા 6 જેટલા મજૂરોને પણ ફાયર દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. હાલ ફાયર દ્વારા આગ બુઝવાની કામગીરી હાથ ધરાઈ છે. 17 સુરત. અશ્વિની કુમાર, એકે રોડ પર લબ્ધી મિલ છે, લબ્ધી પ્રિન્ટ મિલ. એના અંદર આગ લાગી એવો ફાયર કંટ્રોલ રૂમને 2:24 કોલ મળેલો હતો. નિયરેસ્ટ ફાયર સ્ટેશનના 3 કોલ મળતાની સાથે ગાડીઓ રવાના થઈ હતી. ઘટના સ્થળે પહેલી ગાડી કતારગામની પહોંચી ગઈ હતી એક ઓફિસર સાથે. ઓફિસરે આવીને ઘટના સ્થળે જોયું તો મેજર કોલ જેવી પરિસ્થિતિ, ચારે બાજુથી આગ પકડાઈ ગયેલી હતી અને ઉપરના સાઈડમાં માણસો ફસાઈ ગયા હતા. એની પાસે ડિફિકલ્ટી હતી, તાત્કાલિક બીજી ગાડીઓની માંગણી કરી. તાત્કાલિક બીજી ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ, મોટા વરાછાથી લઈ અને અન્ય 3-4 સ્ટેશનથી બીજી ગાડીઓ મોકલાવી. આગનું સ્વરૂપ વધારે વિકરાળ થયું એટલા માટે, અને ઉપરના સાઈડમાં જે માણસો ચડી ગયા હતા, જે ફસાઈ ગયા હતા, તો ફ્રન્ટ સાઈડથી લેડર્સને એવું લગાવીને 17-18 માણસોને એ લોકો આગળ ફ્રન્ટ સાઈડથી રેસ્ક્યુ કર્યા અને બેક સાઈડ છે ત્યાં પણ અમારી ટીમ ચારો બાજુ ફેલાઈ ગઈ હતી અને પાછળના ભાગમાંથી 8 માણસોને રેસ્ક્યુ કર્યા લેડીઝ સહિતના, અને ફાયર ફાઇટિંગ કામ ચાલુ હતું. બધી બાજુથી, ચારો બાજુથી પાણીનો મારો અને અંદરની સાઈડમાં જ્યાં એપ્રોચ લેવાય ત્યાં એન્ટ્રી મારીને ફાયર આગ બુઝાવવાનું કામ ચાલુ હતું. આગની કામગીરી ચાલુ હતું ત્યાં સામે ફ્રન્ટ સાઈડમાં જે છે તે આપણી સામે જોઈ શકો છો. એ ઉપરના સાઈડમાંથી પાઇપલાઇન્સના અંદરથી જે મટીરિયલ્સ છે તે પીગળીને પડી ગયું. અમારા ચીફ ફાયર ઓફિસર અને આગળની સાઈડની જે ટીમ હતી એના પર સીધું પડ્યું. અમારા ચીફ ફાયર ઓફિસર પણ દાઝી ગયા છે, તાત્કાલિક એને હોસ્પિટલ રવાના કર્યા અને બાકીની ટીમ છે તે આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી. અત્યારના સમયમાં ઓલરેડી આગ જે કંટ્રોલમાં આવી ગયું છે એના અંદર આગના અંદર તમામ ગાડીઓ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ 2 અને સ્નોર્કેલ અને બૂમ બાઉઝરનો ઉપયોગ કર્યો હતો અને મેજર કોલ જાહેર કરીને અન્ય સ્ટેશનથી બધી ગાડીઓ મંગાવી લીધી હતી. ટોટલી બધા અહીં 60-70 માણસોમાં ફાયરના કામગીરીમાં હતા અને અત્યારે ટોટલી આગ બુઝાવી ગયેલી છે. સર્વેનું કામગીરી કરી લીધેલી છે. એના જે માલિક છે એમણે કહ્યું છે કે અંદરના ભાગમાં હેડકાઉન્ટ કરી લો, અમે પૂછી લીધું છે. એમણે કે અમે હેડકાઉન્ટ કરી લીધા છે, કોઈ માણસો મિસિંગ નથી એટલે એ પણ જોવડાવી લીધું છે અને કુલિંગનું કામ ટોટલી પતી ગયું છે. એક વખત સર્વે કરીને રિપોર્ટ જોઈશું. ઓકે.